લોરા ગામમાં પણ પાણી ભરાયા છે એસટી બસ સ્ટેન્ડ મુખ્ય માર્ગ જૂના ચોરાના ચોકમાં પાણી ભરાયા છે ગામમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે ભારે વરસાદ અને ઉપરવાસના પાણી આવતા જનજીવન ખોરવાયું છે ગામમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું છે મોટા પ્રમાણમાં

તો પંથકના ગામ બીજી વખત બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોઈ શકાય છે ઘેડ પંથકમાં જ્યાં બીજી વખત આવા દ્રશ્યો સર્જાયા છે ઘેડ પંથક અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેને લઈને અનેક વખત જાણ કરવામાં આવી છે કારણ કે આ પંથકની ભૌગોલિક પરિસ્થિતિ જ કંઈક એવી છે કે ઓઝતના પાણી હંમેશા અહીં આવે છે અને તેના કારણે મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવતો હોય છે